નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. ધોરાજીમાં બે કલાકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ધોરાજી ડૂબી ગયું. બાળકોએ રોડ પર બનેલા સ્વિમિંગ પુલમાં ધુબાકા માર્યા. કલાક તોફાની બેટિંગ કરતા 8 ઇંચ પાણી વરસાવી દીધું. ધોધમાર વરસાદ પડતા ધોરાજીના હાલ બેહાલ થઈ ગયા. ધોરાજીમાં વરસાદે ધબધબાટી બોલાવી દીધા. ધોરાજીની નીચાણવાળા વિસ્તાર ટાપુ બની ગયા. મોટાભાગના વિસ્તાર જાણે સ્વિમિંગ પુલ બની ગયા હોય તેમ બાળકોએ નાહવાની મોજ માણી. ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. ધોરાજીના ચકલા ચોક 3 દરવાજામાં કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. લોકોને ભારે હાલાકી પડી. ધોરાજીના અન્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા. ધોરાજીના જીતપુર રોડ, ગેલેક્સી ચોક સહિતના વિસ્તારમાં વરસાદથી પાણી ભરાયા. રોડ પર વહેતી નદીના દ્રશ્યો છે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના. અહીં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી વહેતા થયા. મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેન્ડ સહિતના રોડ પાણીમાં ગરકાવ થયા. જામરાવલની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ઘૂસવાનું શરૂ થયું. રાવલ આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરો પેટમાં ફેરવાયા. અંદાજિત 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો પાણીચિતર બતર થયા. રાવલ રણપરડા ગામ પાસે રોડ આસપાસના ખેતરોમાં પાણી ભરાયા. એક સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેતરોમાં પાણી પાણી જોવા મળ્યું. આ બાજુ અમદાવાદમાં 3.5 ઇંચ વરસાદ પડતા આખું શહેર ડૂબ્યું. માતર અને ખેડામાં અનરાધાર વરસાદના પગલે અમદાવાદના વિવિધ વિસ્તારમાં પાણીમાં જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા બંધ કરવાનો વારો આવ્યો. આ તરફ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી ગામની શેરીઓ નદી બની ગઈ. અમરેલી તાલુકાના મોટા કુખરવાળા, નાના કુખરવાળા, સોનારિયા, લાપડિયા, દેવળિયા, ચક્કરગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા. ભારે વરસાદને કારણે મોટા ગોખરવાળા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. સોનારિયાથી મોટા ગોખરવાળા ગામને જોડતા રસ્તા ઉપર ખેતરોના પાણી ફરી વળ્યા. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લાઠી અને ધારી પંથકમાં વરસાદી દીવાવાળી કરતા રોડ પર જળપ્રલય જેવા દ્રશ્યો સામે આવ્યા. ધારીના જર, મોરજર, છતિયા, માણાવાવ સહિતના ગામોમાં વરસાદથી રોડ પર પાણી પાણી જોવા મળ્યું. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. સાવરકુંડલાના સિમરણ, જીરા, બોરાળા, નાના ભમોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી અંદાતા ખુશ થયા. સુરેન્દ્રનગર શહેર બાદ ધાંગધ્રામાં પણ સવારથી ઘેરાયેલા વાદળો અંતે વરસી પડ્યા. ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પાણી પાણી થયા. અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે. આ બાજુ ગીર સોમનાથના ગીર ગઢડાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ થયો. નાના સમજીયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું. ગીરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવ્યું. બોટાદ પંથકમાં પણ મેઘાએ બગડાઠી બોલાવી. બપોરથી અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ પર વરસાદ પડ્યો. ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી જમાવટ કરી. પોરબંદરમાં 1 સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મેઘમહેર જોવા મળી. પોરબંદરના કેશવ, વડાળા, ઓડધર તથા રાણાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ભુજ, ભચાઉ, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. આ બાજુ વડોદરામાં બપોર બાદ આકાશમાંથી હિત વરસ્યું. સમગ્ર શહેરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. ગીર પંથક અને અમરેલીમાં ગાભા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. પાક માટે જાણે કાચું સોનું વરસ્યું. સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ વરસાદ જામતા ગાભા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. સવારથી ઘેરાયેલા વાદળો સાંજ થતા જ વરસી પડ્યા. ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગાજવીજ સાથે અહીં તોફાની વરસાદ શરૂ થયો હતો. ગીર ગઢડા અને ગીર જંગલમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. ધોધમાર વરસાદથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા થઈ ગયા. ગીર ગઢડાના ધોકડવા, અંબાડા, નવા ઉગલા, જસાધાર, ચીખલકુબા, નેસ સહિત ગીર જંગલમાં વરસાદ નોંધાયો. તે ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદે જમાવટ કરી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોએ સાંજ પડતા જ રમઝટ બોલાવી દીધી. ઉના, દીવ, કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા પાક માટે જાણે કાચું સોનું વરસ્યું. આ બાજુ અમરેલીના બગસરા પંથકમાં પણ વરસાદે બગડાટી બોલાવી. બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ જૂનાગઢના માળિયા હાટીનામાં પણ તોફાની વરસાદ વરસ્યો. માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મહારાણા પ્રતાપ ચોક, બસ સ્ટેન્ડ, કેશોદ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. રોડ પરથી પાણી વહેવા લાગ્યા. સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે 1 અઠવાડિયા બાદ મેઘરાજા મનમૂકીને વરસ્યા. વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ.
તો રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા. છેલ્લા બે દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વાગડ વિસ્તારના મુખ્ય મથક પર રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો. શહેરની મુખ્ય બજાર, એસટી બસ સ્ટેશન વિસ્તાર, માલી ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, આથમણા નાકા વિસ્તારમાંથી વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. મોરબીના મચ્છુત્રણ ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલાયો. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થઈ. 209 ક્યુસેક પાણીની આવક સામે 209 ક્યુસેક પાણીની જાવક. મોરબી અને માળિયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ અપાયું. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘેરાયેલા વાદળો મન મૂકીને વરસી પડ્યા. સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. શાંતિપુરા, તેલા, ઔશેલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદને કારણે અમદાવાદ સાણંદ રોડ પર વાહન વ્યવહારને અસર થઈ. વાવણીની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો સતત અને અવિરત વરસાદથી ગીરના જંગલે જાણે કે લીલી ચાદર ઉઢી લીધી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ગીરમાં વરસાદી માહોલ બાદ આંખોને ઠંડક આપતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. વાદળો સાથે વાતો કરતા ગીરના ડુંગરો અને ઘટાદાર વૃક્ષોના નયનરમ્ય દ્રશ્યો નજરે આવ્યા. રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સતત બીજા દિવસે શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ છે. સાંજના 6 વાગ્યા બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ. માધાપર ચોકડી, નાના મોબા સર્કલ, બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ. ગ્રીનલેન્ડ ચોકડી જંકશન વિસ્તારમાં પણ વરસાદ. વરસાદી માહોલ રાજકોટના પોપટપરામાં પણ જોવા મળી રહ્યો છે અને પોપટપરાના ગરનાળામાં વરસાદી પાણી પણ ભરાવાનું શરૂ થઈ ગયું છે. જંકશન વિસ્તારના પાણી ત્યાં આગળ આવી ગયા છે. પોપટપરાના ગરનાળામાં પાણી ભરાતા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જાણે ગરનાળું ચોમાસામાં ન વાપરવું તેવું જ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે. એક તરફ ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો રાજકોટ શહેરની જનતા કરી રહી છે. રાજકોટ ગ્રામ્યના વિસ્તારમાં વરસાદને લઈને સાંજથી સમાચાર આવી રહ્યા હતા, પરંતુ હવે રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક વિસ્તારમાં જળજમાવની પરિસ્થિતિ પણ થઈ ગઈ છે. એ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જાફરાબાદ પંથકમાં પણ મેઘાની જમાવટ, બજારો બની ગઈ નદી. સૌરાષ્ટ્રમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. અમરેલીના જાફરાબાદ, રાજુલા, મિતિયાળા, લોટપુર, કડિયાળી, બાબરકોટ, ખાંભા સહિતના વિસ્તારમાં વરસાદે તોફાની બેટિંગ કરી. ધોધમાર વરસાદના પગલે ગામના રોડ પાણી પાણી થઈ ગયા. ખેતરો પાણીથી તરબતર થઈ ગયા. જરૂર સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થઈ ગયા. પાકને નવજીવન મળ્યું. જાફરાબાદની બજારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. 40 મિનિટ સુધી વરસાદ પડતા જાફરાબાદની બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. તો અમરેલીના દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં વરસાદ પડ્યો. રાજુલાના કુવાયા, ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો. કુવાયા ગામના માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજુલાના ચૌત્રા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. સપાટો બોલાવ્યો, ખેતરો પાણી પાણી. ભાવનગર પંથકમાં 2-3 દિવસના વિરામ બાદ વરસાદે જમાવટ કરી. ભાવનગરના સિહોર સહિતના પંથકમાં ભારે પવન સાથે તોફાની વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. તો સિહોર તાલુકાના વરલ તથા આજુબાજુના ગામમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. જિલ્લાના સિહોર તાલુકાના વરલ, ગુંદાળા, ટાણા, થોરાળી, બેકડી, જાબડા ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહેતા થતા જોવા મળ્યા. ખેતરોમાં પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને ગરમીથી મળી આંશિક રાહત. ખેડૂતોના જીવમાં જીવ આવી ગયો.